છેલ્લા કેટલાય સમયથી પરંપરાગત ખેતી છોડી ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ ફરી રહ્યા છે, ત્યારે સાબરકાંઠાના ઈડનના નવા રહેવાસના ખેડૂતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી કરીને એક નવો જિલ્લો જીત્યો છે, જેમાં અન્ય ખેડૂતોની સરખામણીએ મબલક આવક આપતી સ્ટ્રોબેરીની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ આ ઉદાહરણ સ્વરૂપ સાબિત થઈ રહ્યા છે। સાબરકાંઠાના ઈડરના નવા રહેવાસ ગામે ભરતભાઈ પટેલ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી એક નવો જિલ્લો ચિતર્યો છે, જેમાં સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીને યોગ્ય વાતાવરણ સહિત માવજત કરાયાના પગલે એકરના પાંચમા ભાગમાં કરાયેલી પ્રયોગ સ્વરૂપ ખેતી સંપૂર્ણ સફળ બની રહી છે। સામાન્ય રીતે એક એકરમાં પરંપરાગત ખેતી કરાય તો વર્ષના અંતે એકાદ લાખ જેટલી આવક ખેડૂત મેળવી શકે છે, જોકે નવા રહેવાસી ગામના ભરતભાઈ પટેલે સ્ટ્રોબેરીની ખેતી થકી અત્યારથી જ 1 લાખથી વધુ આવક મેળવી ચૂક્યા છે, તેમજ આગામી સમયમાં હજુ વધુ 1 લાખથી વધારેની આવક મેળવી શકે તેટલો પાક તૈયાર થઈ ચૂક્યો છે। જોકે પરંપરાગત ખેતી કરતાં સ્ટ્રોબેરીની બાગાયતી ખેતી આગામી સમયમાં સમગ્ર ખેડૂત જગત માટે આવકનો વધુ એક સ્ત્રોત બની રહે તેવી સંભાવનાઓ છે। સ્ટ્રોબેરી પહેલી વાર જોવા મળી છે, આમ તો અમે સિટીમાં જતા હોય ત્યારે લઈએ છીએ, અમે બાળકોને બહુ ભાવે છે અને આ સારી છે સ્ટ્રોબેરી। 2 મહિનાથી આ વેપાર થાય છે, બહુ સરસ છે, બધા અહીંયાથી લઈ જાય છે, અમને બહુ ભાવે છે। તેમજ સ્ટ્રોબેરીની ખેતી માટે શરૂઆતના તબક્કે કરાયેલો ખર્ચ આગામી સમયમાં ફાયદારૂપ બની રહેશે તેવું ખેડૂતનું માનવું છે। જોકે આ મામલે અન્ય ખેડૂતોનું પણ માનવું છે કે સ્ટ્રોબેરી જેવી ખેતી કરાય અને એના પગલે ભાવ સહિત તેનું માર્કેટ હવે સ્થાનિક કક્ષાએ મળી રહી છે, જેના પગલે સ્ટ્રોબેરીના વેચાણ માટે અન્ય કોઈ જગ્યાએ જવાની જરૂર રહેતી નથી, તેમજ ઘર આંગણે જ વેપારી સહિત સ્થાનિકો સરળતાથી સ્ટ્રોબેરી તૈયાર કરી આવક મેળવી શકે છે। જોકે સામાન્ય રીતે હાલના તબક્કે કોઈપણ ખેડૂત પરંપરાગત ખેતી કરે તો તેને વેચવા માટે માર્કેટયાર્ડ સહિત વેપારીઓ પાસે જવું પડતું હોય છે, ત્યારે બાગાયત ખેતી અંતર્ગત સ્ટ્રોબેરીની ખેતી કરનારા ભરતભાઈ પટેલ પાસે સવારથી લોકો તાજી ફ્રેશ અને શહેરની કક્ષાએ સસ્તી સ્ટ્રોબેરી લેવા ઉમટી પડે છે, તેમજ લોકોને પણ સરળતાથી સ્ટ્રોબેરી મળતા તેઓ ખુશ જણાઈ રહ્યા છે। સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાં સ્ટ્રોબેરી સરળતાથી મળતી હોય તો અન્ય વેપારી સુધી જવાની જરૂર પડતી નથી, તેમજ લોકો પણ પોતાના બાળકો માટે સ્ટ્રોબેરી ખરીદતા થયા છે। જનરલી સ્ટ્રોબેરીની ખેતી ઠંડા પ્રદેશમાં જ થતી હોય છે, બધાને એવું હોય છે, પણ આપણે અહીંયા ગરમ પ્રદેશમાં બી એક ટ્રાય લીધો તો આપણને સારી એવી સફળતા મળી છે। એના ફાર્મિંગથી લઈને પ્લાન્ટેશનથી લઈને એના ફળ સુધી દરેક વસ્તુમાં આપણને સારી એવી સફળતા મળી છે। એના વેચાણ માટે થઈને કોઈ જગ્યાએ એવું કોઈ અગવડતા ઊભી થઈ નથી, સ્થાનિક લોકોથી લઈને સ્થાનિક વેપારીઓ બધા જ અહીંયાથી લઈ જાય છે, અને જો કદાચ આપણે ટ્રાય કરીએ તો ગરમ પ્રદેશમાં બી સ્ટ્રોબેરીની ખેતી થઈ શકે, જે આગામી સમયમાં સ્ટ્રોબેરી પકાવનારા ખેડૂતો માટે આશીર્વાદ સ્વરૂપ બને તો નવાય નહીં। જોકે એક તરફ દિન પ્રતિદિન પરંપરાગત ખેતી ખર્ચા બની રહી છે તો બીજી તરફ આગામી સમયમાં બાગાયતી ખેતી કરનારા લોકો આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે, ત્યારે સ્ટ્રોબેરીની ખેતી થકી ખેડૂતો માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખુલે તો નવાય નહીં। ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા।